ભવનાથ જુનાગઢ કોળી સમાજની વાડીના વિવાદિત પ્રશ્નો ઉકેલ અર્થે રાજ્યના મંત્રી અને કોળી સમાજના આગેવાન પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં છેલ્લા છ મહિનાથી તળપદા કોળી સમાધિ વાડી જૂનાગઢના વહીવટી પ્રશ્નો અર્થે અનેક તર્ક વિતર્ક વિવાદો હોય જેમાં ભવનાથ કોળી સમાજની વાડીના ટ્રસ્ટીઓ અને પ્રમુખ ઉપપ્રમુખ વગેરે હાલ વહીવટી પ્રક્રિયામાં ખૂબ જ બેદરકારી દાખવતા હોય અને સમાજ દ્વારા નિમાયેલી એક્શન કમિટીની પંદર મુદ્દાઓનો જવાબ માંગ લો એમાં એક પણ મુદ્દાનો જવાબ પણ આપેલો નથી અને આ વિવાદને શાંત કરવા માટે સમસ્ત તળપદા કોળી સમાજના આગામી દિવસોની અંદર પ્રમુખ પદ માટે ચૂંટણીની પ્રક્રિયા ઓજે જેમાં ભવનાથ તળપદા કોળી સમાજની વાડીના ટ્રસ્ટી રાજ્યના મંત્રી અને કોળી સમાજના આગેવાન પરસોત્તમભાઈ સોલંકી આ વિવાદને ઉકેલ લાવવા માટે આ રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ચૂંટણી પ્રક્રિયા અર્થે સર્વ સમાજના દ્વારા નિમાયેલી એક્શન કમિટી દ્વારા આગામી દિવસોની અંદર ચોટીલા મુકામે તળપદા કોળી સમાજનું ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવશે જેમાં દરેક પ્રકારના પ્રશ્નોના નિરાકરણ અર્થે સમાજની અંદર સમાજના આગેવાનો સમાજને માત્ર ને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરતા હોય અને સમાજનું શોષણ કરતા હોય અને સમાજના ન્યાય મળતો ન હોય તેવી બાબતોને અનેક પ્રકારની ચર્ચા વિચારણા અને કોળી સમાજના ઉત્થાનની ચર્ચા વિચારણા કરવામાં આવશે જેમાં સમાજ દ્વારા નિમાયેલી એક્શન કમિટીના પ્રમુખ મનસુખભાઈ ગોવાણી ઉપપ્રમુખ લવજીભાઈ ગોહિલ મંત્રી શ્રી મુકેશભાઈ રાજપરા મહિલા પ્રમુખ જલ્પાબેન કુમર ખાણિયા તથા મહિલા આગેવાન દીપ્તિબેનની આગેવાની વાનીમાં સમસ્ત તળપદા કોળી સમાજ એક તાંતણે બાંધવા આગામી દિવસોની અંદર ચોટીલા મુકમે ભવ્ય સંમેલન યોજવામાં આવશે અને જેમાં સમાજનું થતું શોષણ કઈ રીતે અટકાવવું તેની વિચારણા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપરા વિંછા